આ બેઠકમાં પ્રાંત અધિકારી ભવદીપસિંહ જડેજા મામલતદાર કરણસિંહ રાજપૂત નગરપાલિકાના ચીફ ઓફિસર કેસવ કોલડિયા સહિત વિવિધ સરકારી કચેરીના અધિકારીઓ પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સંકલનની બેઠકમાં અંક્રેશ્વર શહેરના ચૌટાણના કાંથી ગડખોલ ઓવરબ્રિજ સુધીના મુખ્ય માર્ગ ઉપર વીજ કંપની પોલને બાજુમાં ખસેડીને રોડ પહોળો થાય અને ટ્રાફિક જામની સમસ્યા નિરાકરણ આવે તેમજ ગડખોલ ઓવરબ્રિજ ઉપર પોલ ઊભા કરી લાઇટની સુવિધા સાથે આ ઓવરબ્રિજ નીચેના ગાળામાં થયેલ દબાણો દૂર કરી ગાળામાં બગીચા સહિત સુશોભન થાય તે માટેની રજૂઆત કરવામાં આવી હતી તેમજ આમલાખાડીના પૂરા થતાં ચોમાસામાં ઓવરફ્લો થવાની આસપાસના ગામોમાં પાણી ભરાઈ જતા હોય છે આંબલાગાડીને ઊંડી કરવાની ચર્ચા કરવામાં આવી હતી અને જેઆઈડીસી અને શહેરના લોકોને પીવા માટેના તળાવમાંથી આવતું પાણી જે કેનાલ દ્વારા આવે છે તે કેનાલ ખુલ્લા હોવાના કારણે કચરો આવી જ રહ્યો છે જે કેનાલમાં પાઇપલાઇન દ્વારા પાણી આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી આ બેઠક નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડિયા સહિત ઉદ્યોગ મંડળના સભ્યો અને સરકારી વિભાગોની કર્મચારીઓ રહ્યા હતા અંદર તાલુકા સંકલનની મિટિંગ રાખવામાં અનેક પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી અંકલેશ્વર ચૌથા બજારથી ગડખોલ ઓવરબ્રીજ સુધી જે જીબીના બી પોલ ઉભા છે અને જે નર્તરુપ છે એને ઉપર ખસેડી જેથી કરીને રસ્તો પૂરો થાય અને ટ્રાફિક જામ થવાની સમસ્યાનું નિરાકરણ આવે જીઆઈડીસી વિસ્તારમાં જે કેનાલ છે એમાં જીઆઈડીસી અને અંકલેશ્વર નગરના લોકોને પીવાના પાણી માટે તળાવમાં જે પાણી જે કેનાલ દ્વારા આવે છે એ અત્યારે ઓપન કેનાલ હોવાને કારણે અનેક કચરો અંદર નાખવાને કારણે પાણી જે ખૂબ બગડે છે એના માટે પણ ત્રણ કિલોમીટરની કેનાલની અંદર પાઇપલાઇન દ્વારા તળાવ સુધી પાણી જાય એ પ્રકાર ની પણ આજે અહીંયા રજૂઆત કરવામાં આવી છે આમલા ખાડીને પણ ઊંધી કરવાને કારણે અત્યારે જે પુરાણ થયું છે એને કારણે પાણી ચોમાસામાં જે ગામોમાં પાણી ભરાય છે એના માટે જો ખાડી ઊંધી થાય તો એને કારણે પાણી ભરાતું બંધ થાય એ પણ રજૂઆત કરવામાં આવે છે આજે પ્રશ્નો છે પ્રશ્નોનું આવનાર દિવસની અંદર નિરાકરણ આવે એના માટે મારા પ્રયત્નો છે ને અમે આ આમલા ખાડી ઊંધી થશે પીવાના પાણીના માટે જે ઓપન કેનાલમાંથી જે પાણી જાય તેમાં અન્ડરગ્રાઉન્ડ કરીને લોકોને સ્વચ્છ પીવાનું સારું પાણી મળે અને આપણો જે ઘરખોલ રેલવે રોવ બ્રિજ એના નીચેના જે ગારા છે એ પણ સુશોભન થાય ગાર્ડનિંગ થાય બ્રિજની ઉપર લાઇટના પોલ ઊભા થાય એ પણ કામગીરી હાથ મરી છે નેક્સ્ટ વીકની અંદર એ મિટિંગ કરીને ઇન્ડસ્ટ્રીના લોકો સાથે મિટિંગ કરીને એ પણ નિર્ણય કરીને આ કામગીરી અંકલેશ્વરમાં થનાર છે